नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 7.4 નો દાખલા નંબર 2, ધોરણ 6, પ્રકરણ 7, અપૂર્ણાંક સંખ્યાઓ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા, ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરી અને મોબાઈલથી જોતા હોય તો ક્વોલિટીનો ઓપ્શન 480p સિલેક્ટ કરો, લેપટોપ કે કમ્પ્યુટરથી જોતા હોય તો 720 અથવા તો 1080। દાખલા 2 માં પણ એવું કીધું છે, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો। યોગ્ય સંકેત એટલે કાં તો આપણે ગ્રેટર ધેન મૂકશું, કાં તો આપણે લેસ ધેન મૂકશું અને કાં તો આપણે બરાબર મૂકશું। હવે તમારી સામે કુલ 4 રકમો આપી છે। 4 રકમો ઉપર આપણે નજર કરીએ તો અહીંયા છેદ સરખા છે, અહીંયા બંને અંશ સરખા છે, ફરીવાર અહીંયા છેદ સરખા છે, ફરીવાર આપણે અંશ સરખા છે, તો બંને માટે થોડો નિયમ અલગ છે। આપણે સમજી લઈએ કે જ્યારે છેદ સરખા હોય, ફરીવાર યાદ રાખજો, જ્યારે છેદ સરખા હોય, જે રકમના છેદ સરખા હોય એ રકમમાં મોટી ઉપરનો અંશ મોટો એટલે રકમ મોટી, ફરીવાર છેદ સરખા હોય ત્યારે અંશ મોટો એ રકમ મોટી। તો અહીંયા આ 3/6 અપોના 5/6 કરતા નાની છે તો આપણે કઈ નિશાની મૂકશું, લેસ ધેન। 3/6 5/6 કરતા નાના છે એટલે કે 3/6 less than 5/6, અથવા તો આપણે એમ પણ વિચારી શકીએ જે બાજુ પાંખી આપી લઈએ એ બાજુ મોટી સંખ્યા, જે બાજુ અહીં છે એ બાજુ નાની સંખ્યા। બી દાખલો આપણે નથી કરતા, કરવાનો જ છે, પણ સી દાખલો એ જેવો જ છે તો આપણે એને પણ કરી લઈએ। અહીંયા પણ છેદ સરખા છે તો જેનો અંશ મોટો એ સંખ્યા મોટી, આના જેવો જ દાખલો છે, છેદ સરખા અંશ મોટો એ સંખ્યા મોટી, એટલે 4/5 less than 5/5। હવે બી અને ડી દાખલાની વાત કરીએ, બી અને ડી દાખલામાં અંશ સરખા છે, છેદ અલગ અલગ છે, તો એના માટે થોડું ઊંધું છે। જેના અંશ સરખા હોય તો એમાં જે છેદ, જો એનો છેદ આપણે જોઈએ અને છેદ મોટો હોય એ રકમ નાની થશે। આમાં આપણે શું જોયું, છેદ સરખા, અંશ મોટો તો રકમ મોટી, એનાથી બિલકુલ ઊંધું, અંશ સરખો અને છેદની રકમ મોટી એ રકમ થશે નાની, તો અહીંયા આવશે નિશાની લેસ ધેન ની। અહીંયા 7 હોવા છતાં આપણા પાખિયા સામેની બાજુ ખુલ્લા, કારણ કે અંશ સરખો હોય તો છેદ મોટો એ રકમ નાની થાય। ફરીવાર એક બે વાર અને સાંભળજો વિડીયોને રિવાઇન્ડ કરીને, અંશ સરખા હોય, છેદ મોટો હોય એ રકમ નાની થાય, અને અહીંયા પણ એ જ થશે, અંશ સરખો છે તો એમાં છેદ આપણે જોઈએ તો અહીંયા છેદ 7 છે એટલે કે મોટી સંખ્યા છે, આ રકમ નાની થશે તો એ બાજુ આપણી અણી આવશે, અથવા તો આપણે લખે 3/5 ગ્રેટર ધેન 3/7। વિડીયોને પોઝ કરી ચારે ચાર નિશાનીઓ તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને વિડીયો પૂરો થશે થોડી 5-6 સેકન્ડમાં, આના પછીના દાખલાની લિંક તમને ડિસ્પ્લે ઉપર દેખાશે તો ક્લિક કરીને આના પછીનો દાખલો તમે જોઈ શકશો। તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।